અમદાવાદના જોહાપુરામાં ફાયરિંગની ઘટના બની હતી. જોહાપુરામાં આવેલી અલસાદાબ સોસાયટીમાં અજાણ્યા ચાર શખ્સોએ અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં એક શખ્સને ઈજા થઈ હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા મૌલિક ધામેચા છે ફોન લાઈન પર. મૌલિક, જોહાપુરામાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી રહી છે, શું વિગતો આ દિશામાં? જી, આપને જણાવી દઉં કે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. જુવાપુરા વિસ્તારમાં આવેલ જે અલસાદાબ પાર્ક સોસાયટી છે તેનો બનાવ હતો. અજાણ્યા શખ્સોએ પોતાની અંગત દુશ્મનાઓ માટે આજે ફાયરિંગ કર્યું છે અને ત્રણ જેટલા રાઉન્ડ ફાયરિંગ કરી અને તેઓ ફરાર થઈ ગયા હતા. આ ફાયરિંગ દરમિયાન જે મોઇન ખાન નામનો જે શખ્સ છે તે સોસાયટીમાં જ રહેતો હતો, તેને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે વેજલપુર પોલીસને આ ઘટના અંગે જાણ થતા વેજલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે ચાર જેટલા જે શખ્સો છે તેના નામ બહાર આવ્યા છે. ફરિયાદમાં પણ આ ચાર શખ્સો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માનવામાં આવી રહ્યું છે કે અજર કીટલી સરફરાજ અને શાહરૂખ અને જે કાયમ કરીને ચારે જે શખ્સો છે તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. હાલ પોલીસે આ ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી અને તેમને ઝડપી લેવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે. બિલકુલ મૌલિક, આભાર તમામ જાણકારી માટે. તો ચાર શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે. આ ચારેય શખ્સો કોણ હતા તે દિશામાં હવે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.